भरूच जिल्लाना बाबरा तालुकाना भेसली अने खोजबल गाममां प्रदूषणना कारणे कपास अने तुवेर सहितना पाकने थयेला व्यापक नुकसानी जात माहिती मेळववा माटे जिल्ला कोंग्रेस समितिए बंने गामोनी मुलाकात लीधी हती। भरूच जिल्ला कोंग्रेस समितिना प्रमुख परिमलसिंह राणा अने संदीपसिंह बांगरुला सहितना प्रतिनिधि मंडळे भेसली अने खोजबल गाम खाते पहोंचीने उद्योगोना कारणे उभा थता प्रदूषणथी खेतीना पाकने थयेल नुकसानी समीक्षा करी हती। જ્યારે સરકાર દ્વારા નુકસાનીનો ભોગ બનનાર ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। હું બેસલી ગામનો રહેવાસી છું અને આ મારા ખેતરનો કપાસ છે, એ લગભગ આપણે 2 મહિનાની ઉપર થઈ ગયેલો છે આ કપાસને। એમાં ઘણી દવાઓ છાંટી છે, ખર્ચો બી કરેલો છે, પણ એમાં કોઈ રિકવર નથી અને દિવસે દિવસે બગડતો જાય છે। કોંગ્રેસના આગેવાનોની પુષ્કળ ખર્ચો કર્યો છે, હવે એના માટે આપણે શું કરવું? પાન લાંબા થઈ જાય છે, આવા લાંબા થઈ જાય છે, ખલાસ અને દવાઓ અને બધો ખર્ચો કરેલો છે, પણ એનું કોઈ રિકવર નથી। મારું નામ હર્ષુભાઈ પટેલ છે। વર્ષોથી અમે ખેડૂતોને ખાસ કેવી રીતે પહોંચાડવો સરકાર સુધી એના જ અમે એમના ભાગીદાર છીએ અને પોતે ખેડૂત છું। કપાસ વાવ્યા ત્યારે કપાસને આજે જોયો અમે, ત્યારે અમને કહેવત એક યાદ આવી કે કપાસ કે તું મને તપાસ નહીં તો થશે તું નપાસ, કારણ કે આને આને સરકારને જોવાનો પણ ટાઈમ નથી। ત્યારે અમને દુઃખ થાય છે કે અમને કમસે કમ એટલું આશ્વાસન આપવા માટે કે આજે ખેડૂતના ખેતરમાં વચ્ચે જઈને આ પ્રોગ્રામ બનાવવાનો છે અમને, કે ખેડૂત કેટલો દુઃખી છે, એટલે અમને એમ થાય કે 100 કા ગલા કાંઠે અને 10 કો મલમ પટ્ટી કરે અને ધર્માત્માની વિરુદ્ધ જેવા જે પ્રોગ્રામો કરે છે એમને સામે ખેડૂતોનો ભારોભાર આક્રોશ છે અને અમે ખેડૂતોની પડખે રહીને આ અવાજને ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચાડીશું એવી અમારી વેદનાઓ અંદરથી છે, એ જ અમારી અભ્યર્થના। જય હિન્દ, જય ભારત। દવા બનાવતી કંપનીઓ છે જે દહેજ વિસ્તારમાં આવેલી છે, જંબુસર તાલુકામાં આવેલી છે, જે 2,4-D ઉત્પાદન કરે છે, તો એના કારણે વાયુ પ્રદૂષણના કારણે આ વિપરીત અસર ખેતીના પાકો ઉપર જોવા મળેલી છે એવું એમનું એક પ્રાથમિક તારણ આવેલું છે। મને કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકાર જ્યારે એના 5 વર્ષની ઉજવણી કરી રહી છે અને રોજે રોજ ભરૂચ જિલ્લાની અંદર મિનિસ્ટરોના તાંતા લાગેલા છે, રોજે રોજ મિનિસ્ટરો આવે છે, પણ એક પણ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કોઈ મિનિસ્ટર, કોઈ આગેવાન કે સરકારનો પ્રતિનિધિ એ ખેડૂતોની સંવેદનશીલતા વિશે વાત કરવા પણ તૈયાર નથી। કલેક્ટરશ્રી અને એમનું આખું તંત્ર જે છે, ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપવા જાય છે ત્યારે ઓફિસની અંદર કલેક્ટરશ્રી પણ હાજર હોતા નથી અને એ પણ ભારતીય જનતા પાર્ટીના અને સરકારના આગેવાનોની આગતાસવાગતામાં ફરતા હોય છે, ત્યારે આ જિલ્લો નધણિયાતો બની ગયેલો છે। ખેડૂતો એમનો સમય માગે, આગેવાનો સમય માગે, પરંતુ એમને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની આગતાસવાગતામાંથી જ સમય મળતો નથી, તો એ ખેડૂતોની દશા ક્યારે જોશે? જ્યારે આજે 5મો દિવસ છે અને 5મા દિવસે ખેડૂતોની સંવેદનાની અને ખેડૂતોની સન્માનની ઉજવણી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, ત્યારે મારે ભાજપના એ મિત્રોને પૂછવું છે કે કમસે કમ એક શબ્દ તો આ ખેડૂતો માટે બોલો, આજે ભરૂચ જિલ્લાની અને વડોદરા જિલ્લાના લાખો હેક્ટરની અંદર ખેતીનો પાક વિકૃતિના કારણે બગડી રહેલો છે, ખેડૂતો આર્થિક માયમાલી તરફ ધકેલાઈ રહેલા છે, ત્યારે આજે કોંગ્રેસનું જે પ્રતિનિધિ મંડળ છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણાની આગેવાનીની અંદર આજે વાગરા વિસ્તારના ભેંસલી ગામે ખેડૂતોને મળવા માટે અને ખાસ કરીને સ્થળ ઉપર જઈ અને સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા માટેનો આજે પ્રયત્ન કરેલો છે। આવનારા દિવસોની અંદર સમગ્ર જિલ્લાના અસરગ્રસ્ત ગામોની ખેડૂત પ્રતિનિધિ મંડળોની સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ, કોંગ્રેસના આગેવાનો ગામે ગામ મુલાકાત લઈને જન આંદોલન ઊભું કરવા માટેની તૈયારી અમે કરી રહેલા છીએ, તો જ આ ભારતીય જનતા પાર્ટીની બેરી સરકારના કાને ખેડૂતોનો અવાજ પહોંચશે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે સરકારના બીજા સંલગ્ન વિભાગો હોય, એ તમામને પણ અમે રજૂઆતો કરી છે અને એક સંકલન કરીને
આ પ્રાથમિક રિપોર્ટ 22/7/2021 સબમિટ કર્યા પછી